नमस्ते विद्यार्थी मित्रों, हूँ छू ध्रुवीन कानाणी। टूंक समय में एटले के आवतीकाले जयरे बोर्ड की परीक्षा शुरू थवा जाइ रही है त्यारे धोरण 10 अने 12 ना विद्यार्थीओ बोर्ड की परीक्षा आपवाना छे। तो धोरण 12 वाला छे तेने 2 वर्ष अगाउ धोरण 10 मां प्रथम बोर्ड छे ई एने परीक्षा आपेली छे अने धोरण 10 माथे आ प्रथम बोर्ड छे। तो घणी मन में मूंझवण होय, घणो डर होय के शू थाशे, कारण के अत्यार सुधीनी जे परीक्षाओ छे शाळानी अंदर आपेली छे। तो केटलीक एवी ध्यान में राखवा जेवी बाबतो छे जे आपणे जोईशुं। तमे संपूर्ण वर्ष दरमियान खूब ज मेहनत करेली छे, जे मेहनत तमने अचूकथी सफलता प्राप्त करावशे। तो केटलाक एवा सूचनोनी अंदर जोईए तो परीक्षा आपवा जती वखते जरूरी लगती सामग्री जेवी के रिसीप्ट साथे लई जवी, पेन, पेन्सिल, रबर, संचो, सादू कैलक्युलेटर, दसमा माटे अलाउड नथी पण 12मा माटे अलाउड छे, तो पाणीनी बॉटल, रूमाल, घड़ियाळ, ट्रांसपरंट पेड अने पाउच खास ई साथे लईने जवु। ત્યાર પછી જોઈએ તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે શાળા, આચાર્ય અને વાલી એનો ફોન નંબર સાથે રાખો, જેથી કરીને કોઈ મુશ્કેલી પડે તો તમે એનો કોન્ટેક કરી શકો। પરીક્ષા આપવા જતી વખતે જરૂરિયાત મુજબના રૂપિયા પણ સાથે રાખવા, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે તો એને તકલીફ ના પડે। ત્યાર પછી જોઈએ તો રિસિપ્ટને લેમિનેટ કરાવીની, કારણ કે રિસિપ્ટની અંદર સુપરવાઇઝર છે તે સાઇન કરશે, તમારે આન્સર કી નંબર પણ લખવાનો હોય છે, જેથી કરીને ભવિષ્યમાં કાંઈ એવું પેપરમાં ભૂલ જણાય અને ખોલાવવું હોય તો આન્સર કી નંબર ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલા માટે એને લેમિનેટ કરાવવી નહીં। પછી જે રિસિપ્ટની એક્સ્ટ્રા ઝેરોક્સ છે એ આપણે ઘરે વાલી પાસે રાખવી। ઘણીવાર આપણે આવીએ ત્યારે ઘણીવાર મતલબ કે ખોવાઈ જતી હોય છે, તો આવી પરિસ્થિતિની અંદર ઝડપથી વાલી આપણે રિસિપ્ટ પહોંચાડી શકે, જેથી કરીને એક્સ્ટ્રા ઝેરોક્સ છે આપણે એક વાલી પાસે રાખવી। દરમિયાન બહાર ખાવાનું ટાળવું, કારણ કે પરીક્ષા દરમિયાન જો તમે ઘણીવાર બહારનું ખાવ તો વાસી ખોરાકના કારણે ફૂડ પોઈઝન પણ થઈ શકે, તો આપણે બહારનું ખાવાનું ટાળવું જોઈએ। ત્યારબાદ પરીક્ષા દરમિયાન પૂરતી ઊંઘ લેવી, બિનજરૂરી ઉજાગરા કરવા નહીં। સંપૂર્ણ વર્ષ દરમિયાન સારી એવી મહેનત કરેલી હોય તમે તો છેલ્લે સંપૂર્ણ રાત્રિ દરમિયાન વાંચીને કે એવી રીતે જરૂરી પૂરતું વાંચન કરવું, વધારે બિનજરૂરી ઉજાગરા કરવા નહીં, જેથી કરીને પરીક્ષા તમે સારી રીતે આપી શકો। પરીક્ષા આપતી વખતે ઘડિયાળ નજર સમક્ષ રાખવી, જવાબ લખતી વખતે એક જ પ્રકારના બોલપેનનો ઉપયોગ કરો, કલર પેનનો ઉપયોગ અલાઉડ નથી। પ્રશ્ન માટે તમે બ્લેક પેન અને આન્સર માટે તમે બ્લુ પેનનો ઉપયોગ કરી શકો, અને આપણે સમય મુજબ સમય મર્યાદાની અંદર પેપર લખવું, કારણ કે 4 સેક્શન હોય તો ચારે ચાર સેક્શનને પૂરતા સમય ફળવાય અને બધા પ્રશ્નો આપણે લખી શકીએ એ રીતે આપણે પેપર લખવું જોઈએ। ત્યારબાદ જવાબવાહીમાં કોઈ પણ પ્રકારના નિશાનીઓ જેવા કે દેવી દેવતાના નામ લખવા નહીં, અને ઘણા રૂપિયા પણ મૂકતા હોય છે કે અમને પાસ કરી દે, પણ ખરેખર એવું કાંઈ હોતું નથી, તો દેવી દેવતા અથવા તો એવા કાંઈ નિશાન કરવા નહીં। દરેક પ્રશ્ન બરાબર સમજીને જે માગ્યું હોય તે જ જવાબ લખો, જે પ્રશ્નની અંદર જે જવાબ આવતો હોય તે જ આપણે લખવો જોઈએ। સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા લેવાતી હોવાથી આજુબાજુવાળા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં, કારણ કે ઘણીવાર આપણે કોઈને મદદ કરતા હોય તો એ પણ આપણા માટે મુશ્કેલીરૂપ બની શકે, તો એ પણ આપણે ધ્યાન રાખવી જોઈએ। બાકી તમે મહેનત તો કરી જ છે તો ગભરાશો નહીં, એકદમ ચિંતા વગર પરીક્ષા આપો। પરીક્ષા માટેની શુભકામનાઓ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ।